रणपुर पाटिया खाते आवेली संस्कार भारती स्कूल में बुधवार गुजलिस अभ्यासक्रम बाबत एक मीटिंग आयोजन कर शाला संचालक आचार्य हाजर रहा था। छेल्ला 8 वर्ष थी राज्य सरकार पायलट प्रोजेक्ट तरीके गुजलिस अभ्यासक्रम शहर में चाली रो हवे नवी शिक्षण नीति में आ अभ्यासक्रम पायलट प्रोजेक्ट ने कई रीते आग चलावानो सविस्तार रजूआत गांधीनगर खाते थी थी जे अंगे आचार्य और संचालकों वच्चे तेने लईने चर्चा विचारणा थई हती। आ अंगे शिक्षण मंत्रीए हकारात्मक जवाब आप्यो होवानुं जाणवा मळ्युं छे। प्रॉब्लेम आव्यो छे एटले डॉक्टरની અપોઇન્ટમેન્ટ છે, પણ એમણે એમનો એક ઓડિયો આપણે માટે મોકલ્યો છે અને એ પહેલાં આપણે સાંભળીએ તો મને એવું લાગે છે કે આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થશે અને એના પછી થોડુંક તમને ખાલી હું બ્રીફ કરી દઉં કે આપણી બહુ બધી રજૂઆતના અંતે શિક્ષણ બોર્ડે એક કમિટીની રચના કરેલી, એ કમિટી સુરત પણ આવી ગયેલી, સુરતની લગભગ 6 સ્કૂલોની એમણે મુલાકાત પણ લીધેલી, પછી વારંવાર ગાંધીનગરના પ્રયત્નોને કારણે જીસીઆરટીએ લગભગ છેલ્લા 20-25 દિવસ પહેલાં એક ફરીથી મીટિંગ કરી, એમાં જાડેજા સાહેબ જે અધ્યક્ષ હતા કમિટીના એમને આમંત્રણ મળેલું। કંઈક અમને એવી ખબર પડી કે આવી કંઈક મીટિંગ એ લોકો કરવા જઈ રહ્યા છે, એટલે થોડોક પ્રયત્ન બહારથી અમે કર્યો કે જો રઈશભાઈને સુરતથી બોલાવવામાં આવે તો વધારે સારું રહે, અને આગલે જ દિવસે ફોન આવ્યો કે રઈશભાઈને પણ આપ સુરતથી મોકલો, એટલે રઈશભાઈ પણ એ મીટિંગમાં હાજર હતા। તો જાડેજા સાહેબે ત્યાં જે પ્રેઝન્ટેશન રજૂ કરેલું એ પ્રેઝન્ટેશન પણ રઈશભાઈએ આપણને આજે મોકલ્યું છે, તો પહેલાં આપણે રઈશભાઈનો મેસેજ સાંભળીએ અને ત્યારબાદ પેલું પ્રેઝન્ટેશન જોઈએ। તો ગ્લોબલ ગુજરાતી મીડિયમ પ્રોજેક્ટમાં જોડાયેલા આપ સૌ આચાર્યો અને જે શાળાઓ જોડાય છે એ શાળાના ટ્રસ્ટી સૌ મિત્રોનું સ્વાગત કરું છું। ઘણા વખત પછી મળવાનું થયું છે, લોકડાઉન અને આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં જે રીતે શિક્ષણ કાર્ય ચલાવી રહ્યા છો અને ખાસ કરીને ગ્લોબલ ગુજરાતી મીડિયમને લગતા જે આપણા થોડા ઘણા પ્રશ્નો છે એમાં તો દેખીતી રીતે મુશ્કેલીઓ માંથી આપ પસાર થઈ રહ્યા છો, તો આ સમયે આપ સૌની સ્થિતિ અમે સમજીએ છીએ। મિત્રો, આપણે છેલ્લા થોડા મહિનામાં ગ્લોબલ ગુજરાતી માધ્યમની મંજૂરીની બાબતે જે કામગીરી થઈ એના વિશેનો અહેવાલ આપવા માટે અમે ઉપસ્થિત થયો છું। આપને ખ્યાલ હશે તેમ ગયા વર્ષના અંતભાગમાં એક સરકારી કમિટીની રચના કરી હતી, આપણી વારંવારની રજૂઆતોને કારણે છેલ્લે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને આપણે મળેલા ત્યારે એમણે સૈદ્ધાંતિક રીતે આ ગ્લોબલ ગુજરાતી મીડિયમ ઉપકારક નિવડશે એવું એમણે વિચાર્યું, પણ સૌનો મત એવો હતો કે આમાં એક કમિટી બનાવી હતી, એક નિર્ણય લેવો જોઈએ જેથી પાછળથી કોઈ તકલીફ ન થાય, તો આ માટે 12 વ્યક્તિઓની બનેલી એક કમિટીની રચના કરવામાં આવી હતી અને એ કમિટીની લગભગ 6 જેટલી મીટિંગ થઈ। 6 મીટિંગમાંથી એક મીટિંગ વિદ્યાનગરમાં, 4 મીટિંગ અમદાવાદમાં અને 1 મીટિંગ આપને ખ્યાલ છે સુરતમાં 2 દિવસ કમિટી આવેલી અને 6 જેટલી શાળાઓની મુલાકાત લીધેલી। તો આ કમિટીના 12 તરફ ચિંતાજનક ડોટ ગુજરાતી માધ્યમ વિદ્યાર્થીઓ અને શાળાઓની ઘટતી સંખ્યા, ગુજરાતી માતૃભાષા વિષયક ચિંતા, સુરતનો વિશિષ્ટ પ્રયોગ, અભ્યાસ અને અમલીકરણની વિચારણા માટે સમિતિ, જે આ 11 મિત્રોની જે કમિટી બનાવવામાં આવી હતી એમની વાત છે। આગળ આ કમિટીના મિત્રો હતા 12 અને એમણે આ રિપોર્ટ રજૂ કર્યો છે। નેક્સ્ટ, રઈશભાઈ બોલ્યા તેમ કે 6 બેઠક થઈ હતી આ કમિટીની, એમાં છેલ્લી સુરતમાં થઈ હતી અને આ બેઠકમાં જે ચર્ચાઓની મુદ્દાની જે ચર્ચા કરવામાં આવી એની ભૂલકા વિહાર સ્કૂલ, મીતાબેન વકીલ પ્રિન્સિપલ। આજે અમે ખાસ ભેગા થયા છીએ ગ્લોબલ ગુજરાતી મીડિયમના પ્રોજેક્ટ માટે। 2012થી સુરતની અંદર ગુજરાતી ભાષા અને ગુજરાતી માધ્યમ એને બચાવવા માટેનો એક શિક્ષણમાં બહુ સુંદર પ્રયોગ થઈ રહ્યો છે, ગ્લોબલ ગુજરાતી માધ્યમ। અંગ્રેજી માધ્યમ પણ નહીં, ગુજરાતી માધ્યમ પણ નહીં, પણ વાલીને એક ત્રીજો ઓપ્શન મળે છે, ગ્લોબલ ગુજરાતી માધ્યમ, જ્યાં ગુજરાતી મીડિયમની અંદર જ બાળક ભણે છે અને ઇંગ્લિશ મીડિયમમાં બાળક બહાર પડે છે।
તો એ સુરતની અત્યારે 29 સ્કૂલોની અંદર ચાલે છે. અમારા પ્રયત્ન છેલ્લા 3 વર્ષથી એવા છે કે એ પ્રયોગ માત્ર સુરતની અંદર રહી નહીં જાય, માત્ર સુરતના જ વિદ્યાર્થીઓને એનો લાભ નહીં મળે, પણ આખા ગુજરાતના ગુજરાતી માધ્યમના બાળકોને આનો લાભ મળે. તો એ પ્રયત્ન અમારો ગાંધીનગર 7 ખાતે સતત થાય છે. નવી શિક્ષણ નીતિ જે આવી રહી છે એની અંદર પણ ગ્લોબલ ગુજરાતી માધ્યમને સ્થાન છે જ. 14.4 જે નવી શિક્ષણ નીતિની અંદર જે મુદ્દો છે એમાં એ જ વાત છે કે બાળકને 2 ભાષા અથવા તો 3 ભાષાની અંદર શીખવવામાં આવે. તો અમારો જે પ્રયોગ છે એમાં 2 ભાષામાં જ શીખવવામાં આવે છે. તો એટલા માટે આજે અમે ફરી બધા ભેગા થયા છીએ, ટ્રસ્ટી અને પ્રિન્સિપલો, કે જે પગલું 2012માં અમે ભર્યું હતું એને આજે ગુજરાતના રાજ્ય સ્તરે લઈ જવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને લગભગ અમને સફળતા મળશે. જી જી. અત્યારે જે પ્રથમ બેચ છે એ ધોરણ 8માં ભણી રહ્યો છે, હજી 2 વર્ષ બાકી છે. ધોરણ 10માં જ્યારે એ બાળકો આવશે ત્યારે મેથ્સ અને સાયન્સનું પેપર એમને અંગ્રેજીમાં મળશે. એટલે કે એવું કહી શકાય કે અંગ્રેજી માધ્યમના બાળકો જે પેપર લખશે તે જ ગુજરાતી માધ્યમના બાળકો લખશે. એટલે 2 વર્ષ પછી આપણી સામે આ ગ્લોબલ મીડિયમનું રિઝલ્ટ આવશે. જો ઘરનું વાતાવરણ ગુજરાતી હોય તો એ વાલીઓએ આ ગ્લોબલ ગુજરાતી માધ્યમને જ પસંદ કરવું જોઈએ. કારણ કે સ્કૂલની અંદર જો અંગ્રેજી માધ્યમ પસંદ કરવામાં આવશે જ્યાં બાળકને સંપૂર્ણ સૂચના અંગ્રેજીમાં મળે છે, પણ બાળક જ્યારે પોતાના ઘરની અંદર આવે છે ત્યારે સંપૂર્ણ સૂચના એને ગુજરાતીમાં મળે છે. બાળક નીચે રમવા જાય છે તો ત્યાં પણ એને જલ્દી આવ, પાછો જા, રમવા માંડ, આ બધું જ એ ગુજરાતીમાં બોલે છે. તો પોતાનું ગુજરાતી કલ્ચર પણ સચવાશે અને અંગ્રેજી ભાષાનું પણ પ્રભુત્વ રહેશે. આ ગુજરાતી ગ્લોબલ ગુજરાતી અંદર એને સંસ્કાર પણ સચવાશે અને એને આંતરરાષ્ટ્રીય ભાષા પણ શીખવા મળશે. જી જી જી. માત્ર માતૃભાષામાં નથી, નવી શિક્ષણ નીતિની અંદર છે કે બાળકને 2 અથવા તો 3 ભાષાની અંદર શીખવો. તો આની અંદર માતૃભાષા સંપૂર્ણ સચવાય છે, કારણ કે ધોરણ 1 અને 2ની અંદર એને માત્ર ગુજરાતીમાં શીખવવામાં આવે છે. 3, 4 અને 5 આ 3 ધોરણની, આ 3 અને 4 આ 2 ધોરણની અંદર એને અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં શીખવવામાં આવે છે. અને જ્યારે 5મા ધોરણમાં બાળક આવે છે ત્યારે અંગ્રેજીની સાથે ક્લાસની અંદર સમજણ ગુજરાતીમાં પણ આપવામાં આવે છે. કદાચ એ જે વાતો છે છે આપણી સમાજની અથવા તો સરકારની, એ ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર સંપૂર્ણ અનુસરે છે. આજે બાળકને, આજે વાલીને બાળક અંગ્રેજીમાં બોલતા અને સાંભળતા પણ જોઈએ છે અને સાથે એવું બાળક પણ જોઈએ છે કે જો ઘરમાં સગાવાલા આવે તો એ પગે પડીને નમસ્કાર કરે. તો આની અંદર આપણી સંસ્કાર પણ સચવાય છે અને બાળકને જે સારું કરિયર બનાવવું છે એ પણ બાળકને મળે છે. થેન્ક યુ.